નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો અને હું છું આપની સાથે હિતવે. અને સૌપ્રથમ વાત કરીશું હીટવેવથી હાહાકારની. આગાહીઓ જે રીતે આવી છે, એક નજર. હવામાન વિભાગ દ્વારા જે ત્રણ કલરના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને કરીએ. પાંચ દિવસ સુધી ગુજરાતમાં હીટવેવની આગાહી છે. પાંચ દિવસ સુધી ગુજરાતમાં ગરમી પોતાનો પ્રકોપ બતાવશે. પાંચ દિવસ સુધી ગુજરાત અગન ભઠ્ઠીમાં શેકાશે. હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી કરી છે. રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया है गुजरात स्टेट के लिए ड्राई वेदर प्रिवेल करेगा और हीट वेव की वार्निंग आने वाले पाँच दिनों के लिए दी गई है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों के लिए आइसोलेटेड प्लेसेस पे. और जो डिस्ट्रिक्ट है जहां पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अहमदाबाद, गांधीनगर, आनंद, सूरत और वलसाड. और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहां पे हीट वेव की वार्निंग दी गई है वो है सुरेंद्रनगर, भावनगर, अमरेली, राजकोट, जूनागढ़ और पोरबंदर. आज और कल के लिए अहमदाबाद और गुजरात डिस्ट्रिक्ट के कुछ डिस्ट्रिक्ट के लिए वार्म नाइट की भी वार्निंग दी गई है. और जहाँ पर वार्म नाइट की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं भावनगर, बड़ोदरा और अहमदाबाद. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार चेंज में रहेगा. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का, तो अहमदाबाद का 44.9 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था और गांधीनगर का 44.2 डिग्री सेल्सियस. और जो अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दे रहे हैं वो 45 डिग्री सेल्सियस. अभी जो गुजरात रीजन पे, लैंड रीजन पे जो विंड प्रिवेल कर रही है वो ज़्यादातर नॉर्थ वेस्टर्ली विंड है जिसके कारण टेम्परेचर बढ़ा हुआ है. और आने वाले पाँच दिनों के लिए टेम्परेचर की जो टेंडेंसी होगी वो लगभग में 1 से 2 डिग्री सेल्सियस का राइज टेंडेंसी रहेगी पूरे गुजरात रीजन के लिए. सर, लोगों को गर्मी से राहत मिल पाएगी? अभी आने वाले पाँच दिनों की बात करेंगे और 2 दिन आउटलुक की बात करेंगे तो गर्मी से अभी राहत नहीं मिलेगी. अभी हीट वेव का कंडीशन और वार्म नाइट आज और कल के लिए ये बना रहेगा आने वाले दिनों के लिए. और कोस्टल एरिया के लिए गुजरात और सौराष्ट्र के जो कोस्टल एरिया हैं वहाँ पे डिस्कम्फर्ट कंडीशन दिया की वार्निंग दी गई है हॉट एंड ह्यूमिड कंडीशन के कारण. જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આવનારા પાંચ દિવસ ગરમીને લઈને જે આગાહી આપવામાં આવી છે, ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવશે આ પ્રકારની આગાહી સામે આવે છે. 14 જિલ્લાના રહીશો, 5 દિવસ સાવધાન રહેજો. અમદાવાદમાં પણ પારો 45 ડિગ્રીને પાર જઈ શકે છે તો રાજકોટમાં પણ તાપમાન વધી શકે છે. તો જે રીતે અમદાવાદ, ખાસ કરીને અમદાવાદ સહિત આસપાસના જે જિલ્લાઓ છે તેના માટે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી દીધી છે. આ 5 દિવસ ખૂબ જ સાચવવું પડશે. તો આજ અંગે વધુ માહિતી મેળવીશું. અમારી સાથે સંવાદદાતા રાજકોટથી હાર્દિક જોડાઈ ચૂક્યા છે, અમદાવાદથી દીપિકા જોડાઈ ચૂક્યા છે અને આ તરફ ઈશાન પણ અમારી સાથે જોડાયેલા છે. સૌપ્રથમ જઈશું રાજકોટ. રાજકોટથી હાર્દિક જોડાયેલા છે. હાર્દિક, જે રીતે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી આપવામાં આવી છે, ભારે ગરમી પડશે, શહેરવાસીઓને ખૂબ જ સાવચેતી રાખવી પડશે. હા, ચોક્કસથી હેતુ રાજકોટ શહેર છે તે અત્યારે અગનગોળામાં બદલાઈ ગયું છે. તો વાત કરવામાં આવે તો રાજકોટનું અત્યારનું જે તાપમાન છે તે 42 ડિગ્રીથી પણ વધુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આગામી 5 દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને હાલ આપ જે રાજકોટ શહેરના મુખ્ય માર્ગો જોયો છો, સામાન્ય દિવસોમાં આ જે રસ્તો છે અહીંયા ટ્રાફિક કંટ્રોલ કરવો પડે તેવી સ્થિતિ હોય છે, પરંતુ અત્યારે ગરમી એટલી હદે છે કે ક્યાંક વાહનોની અવર જવર જે છે ઘટી ગઈ છે. તો બીજી તરફ હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા ટ્રાફિક સિગ્નલ છે તે પણ લોકો માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, કેમ કે લોકોને આ ગરમીમાં છે 1 મિનિટ કે 2 મિનિટ માટે ઉભા રહે તો પણ તકલીફ પડતી હોય છે. હાલ આપણી સાથે રાજકોટના કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો ભાઈ, કેવી તડકા પડે છે? બહુ જ સર તડકા પડે છે, અત્યારે ગરમીનો માહોલ વધારે છે. મારું નામ ધર્મેશભાઈ દેવજીભાઈ ગોહેલ. બહુ જ શું કહેશો, ગરમીથી બચવા તમે શું કરો છો? ગરમીની બચવા માટે અત્યારે અમે ઠંડકની રાહત કરીએ, ઠંડુ બહુ જ વધારે પીએ છીએ.
ચોક્કસથી હેતવી આજે રાજકોટના લોકો છે તે પણ કહી રહ્યા છે કે તેઓ અત્યારે ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. લોકો અત્યારે ઘરની બહાર નથી નીકળી રહ્યા, પરંતુ જે લોકોને ફરજિયાત ઘરની બહાર નીકળવું પડતું હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક ઠંડા પીણાનો સહારો લેતા હોય છે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પણ આજે ખાસ એડવાઇસ આપવામાં આવી છે કે લોકો છે એ અત્યારે જે આગામી 5 દિવસ સુધી બપોરના સમયે જો કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળે, સાથે સાથે સતત પ્રવાહી પીવાનો પણ વધુમાં વધુ આગ્રહ રાખે જેથી કરીને લૂથી બચી શકાય. બિલકુલ. અને હવે જઈશું સાબરકાંઠા, અમારા સંવાદદાતા ઈશાન ત્યાંથી જોડાયેલા છે. ઈશાન, કેવો માહોલ છે, કેવી ગરમી છે અને 5 દિવસ ખાસ કરીને સાચવવું પડશે, 5 દિવસ તંત્ર તરફથી કોઈ ખાસ વ્યવસ્થા? હજી ચોક્કસ કે વાત કરવામાં સાબરકાંઠા જિલ્લાની દાદરસાન તરફથી જે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે એ ગરમ પવનોના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. વાત કરીએ હિંમતનગર, સૌથી ગરમ શહેર હિંમતનગર માનવામાં આવી રહ્યું છે. તો ખાસ કરીને અત્યારે ગરમીના કારણે લોકો પણ ત્રાહીમામ પોકાળી ઉઠ્યા છે. રસ્તાઓ અત્યારે હાલ સુમસાન બન્યા છે. તો ખાસ કરીને આપણી સાથે એક રાહદારી પણ આવી રહ્યા છે. તો રાહદારી પાસેથી આપણે જાણીશું કે ગરમી કેવી છે, તમે બહાર કેમ નીકળી રહ્યા છો ગરમીના કારણે? છેલ્લા 3 દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે. 45-46 ડિગ્રી ગરમી થી આમ પ્રજા શેકાઈ રહી છે. અને રહી બાદ નીકળવાની વાત, ધંધા રોજગાર માટે તો બહાર જવું પડતું હોય છે. અને ત્યાં ગરમીનો પ્રકોપ દિવસે દિવસે એટલો વધતો જાય છે કે જેની જાહેર જનજીવન ઉપર બી માઠી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને કે ગરમી વધવાનું કારણ એ છે કે જે વૃક્ષો કે આપણે જોઈ રહ્યા છીએ કે જે વિકાસના કામો માટે અથવા તો રોડ રસ્તા કે બીજા બી કામો માટે વૃક્ષો જે કાપવામાં આવી રહ્યા છે, જેના કારણે કે પર્યાવરણની સમસ્યાના હિસાબે ગરમીનું પ્રમાણ વધ્યું હોય તેવું જણાઈ રહ્યું. હા ચોક્કસ, કે અત્યારે હાલ તો જે મુખ્ય મુદ્દો છે કે જે વૃક્ષો હતા પહેલાના જમાનામાં, જે વાત કરીએ તો પહેલાના જમાનામાં વૃક્ષોના કારણે લોકો ઠંડક મેળવતા હતા અને ત્યાંથી એના કારણે ઠંડી મળતી હતી. પરંતુ અત્યારે હાલ જે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, તો આ ઉપરાંત જે ગરમી છે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ખાસ કરીને એસી લગાવવામાં આવી રહ્યા છે, પણ એસી અંદર તો ઠંડક આપે છે પણ બહાર જે આગ ઉગતી ગરમી બહાર કાઢતું હોય છે એના કારણે પણ ગરમીનું પ્રમાણ વધ્યું હોય તેવું તો લોકોનું માનવું છે. જી બિલકુલ. અમારી સાથે અમદાવાદથી સંવાદદાતા દીપિકા પણ જોડાયેલા છે. દીપિકા, જે રીતે આ ગરમી અત્યારે જોવા મળી રહી છે, અમદાવાદ આખું શેકાઈ રહ્યું છે અને હજી 5 દિવસ અમદાવાદને અને અમદાવાદ વાસીઓને શેકાવવું પડશે. બિલકુલ, પરંતુ જે લોકોએ સોમવારનો દિવસ હોવાને કારણે બહાર નીકળવું પડે તે લોકો નીકળી જ રહ્યા છે અને સાથે ઠંડા પીણાનો આનંદ પણ માણી રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા જ્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવે એટલે બેદરકારી ન દાખવવી જોઈએ અને ઘરમાં રહેવું જોઈએ. 12 થી 4 દરમિયાન જો બહાર નીકળ્યા તો તમામ પ્રકારના પ્રિકોશન્સ છે તે ધ્યાન પર રાખવા જોઈએ અને તે પ્રકારે ખાસ કરીને અમદાવાદ હવામાં અમદાવાદમાંથી જે પ્રકારે અમદાવાદ શેકાઈ રહ્યું છે, 45 ડિગ્રીને પાર ગરમીનો પારો જઈ શકે તેવી શક્યતા વચ્ચે અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકો છે ઠંડા પીણા છે તે પી રહ્યા છે. ઘણા બધા લોકો કે જે બહાર નીકળવું જ પડે તેવી હાલતમાં છે તેમની સાથે પણ વાત કરીશું. શું નામ છે ભાઈ અને ક્યાં નીકળ્યા છો? મારું નામ અંકુર અગ્રવાલ છે, હું અકબરનગર જઉં છું. હા, એમને પછી નીકળ્યા હતા? હું વટવાથી આવ્યો, રસ્તામાં બહુ ખતરનાક ગરમી છે, અહીંયા શિકંજી પીવા ઊભો રહ્યો છું. એટલે ખાલી એમ જ નીકળ્યા હતા કે કામથી નીકળ્યા હતા? મારું કામથી, મારે બાઇક લેવાની છે એના માટે આવ્યો. તો નાના મોટા કામ જે લોકો છે તે ખાસ કરીને બહાર નીકળવું પડે તેવી પરિસ્થિતિ હોય તો તે લોકો નીકળતા હોય છે. અત્યારે હું આપણે અમદાવાદના રસ્તા પણ બતાવી દઉં, એટલી બધી ગરમી છે અહીં કે જાણે કે અગનજ્વાળા વચ્ચે અમદાવાદ શેકાઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિ વચ્ચે લોકો મોઢા ઉપર રૂમાલ બાંધીને જઈ રહ્યા છે. ખાસ કરીને તમામ પ્રકારના પ્રિકોશન્સ મેં જેમ કહ્યું તેમ પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે દરેક વ્યક્તિએ, બાઇક ઉપર જનાર દરેક વ્યક્તિએ મોઢા પર રૂમાલ બાંધ્યા છે અને તેવી પરિસ્થિતિમાં ખાસ કરીને પોતાના નિયત સ્થળ પર જઈ રહ્યા છે. હેતવી, બિલકુલ આપણે જણાવીએ છીએ દાહોદથી અમારી સાથે સંવાદદાતા સૌરભ ગેહલોત પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે. સૌરભ, ખાસ કરીને દાહોદમાં કેવી ગરમી અત્યારે પડી રહી છે, તંત્ર તરફથી લોકો માટે કોઈ ખાસ વ્યવસ્થા, જે લોકો અત્યારે બહાર રસ્તા ઉપર નીકળી રહ્યા છે પોતાના કામ અર્થે? ચોક્કસ થી કહી શકાય કે જે દાહોદમાં અત્યારે ખૂબ જ ગરમી પડી રહી છે અને તંત્રની વાત કરીએ તો તંત્ર તરફથી જે દાહોદમાં
રાહદારીઓ છે અને જે વાહન ચાલકો છે તેઓ માટે ક્યાંક ક્યાંક વિસ્તારમાં પાણીની પણ સુવિધા કરવામાં આવી છે. કહી શકાય કે અત્યારે તો ખૂબ ગરમી પડી રહી છે અને 43 ડિગ્રી જેટલી તાપમાન અત્યારે બતાવી રહ્યું છે અને હાલ જે રસ્તાઓ પણ ક્યાંક ને ક્યાંક સુના પડી જતા હોય તેવું પણ લાગી રહ્યું છે. એક તરફ આ જે દાહોદ શહેર છે તે ખૂબ જ ધગધગતું ધમધમતું હતું વાહનોથી, ત્યારે અત્યારે જે ગરમીના કારણે લોકો છે તે ઘરમાં રહેવું પસંદ કરી રહ્યા છે અને રસ્તાઓ સુનસાન જોવાઈ રહ્યા છે. બિલકુલ, સાબરકાંઠાથી અમારા સંવાદદાતા ઈશાન પણ જોડાયેલા છે. ઈશાન, જે રીતનો અત્યારે માહોલ છે, ગરમી વધી રહી છે અને પારો 45 ડિગ્રીને પાર જાય તો પણ નવાઈ નથી આ એક બે દિવસમાં, એને લઈને લોકોએ કેવા પ્રકારની સાવચેતી હવે રાખવી પડશે? નગરમાં પારો 40 થી 45 સુધી પહોંચી ગયો છે. અત્યારે હાલ તો નગરપાલિકા દ્વારા જે બગીચા વિસ્તાર છે કે ત્યાં વૃક્ષો ઉપર પાણી છાંટવાનું પણ કામગીરી કરવામાં આવી છે, કારણ કે ત્યાં જે પક્ષીઓ છે પક્ષીઓને પણ ઠંડક મળે એ માટે પાણી છાંટવાની કામગીરી કરવામાં આવી છે. તો વાત કરીએ ઈડરગઢની તો ઈડરગઢ એમની પ્રકૃતિ એવી છે કે ત્યાં પથ્થર છે, પથ્થરના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો એના ગરમીના કારણે પણ લોકો શેકાઈ રહ્યા છે. તો બપોરના સમયે તમે જે દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે રસ્તાઓ પણ ખાસ કરીને સુમસામ બાકી રહ્યા છે, એટલે કહી શકાય કે વધુ પડતી ગરમીના કારણે લોકો પોતાનું રક્ષણ મેળવવા માટે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અને આરોગ્ય વિભાગ દ્વારા પણ એડવાઇઝર જાહેરી કરવામાં આવી છે, માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને ગંદા ઠંડા પાણી પીવા જોઈએ, આ ઉપરાંત લીંબુ શરબત ખાસ આ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. સબરગા માતાઓ, નાના બાળકો અને વૃદ્ધોએ ગરમીના આકરા તાપમાં બહાર ન નીકળવું તેવી પણ સલાહ તો આપવામાં આવી રહી છે. જી બિલકુલ, ખાસ કરીને અમારી સાથે સૌરભ પણ જોડાયેલા છે. સૌરભ, જે રીતે અત્યારે હીટસ્ટ્રોકના કેસીસ પણ સામે આવી રહ્યા છે ગરમી વધવાના કારણે, ખાસ કરીને તેને લઈને દાહોદમાં અત્યારે કેટલા કેસીસ જોવા મળી રહ્યા છે, લોકો પોતે જાતે શું પ્રિકોશન્સ રાખી રહ્યા છે? બિલકુલ, તો વધુ સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. તેઓની સાથે અમદાવાદથી દીપિકા પણ જોડાયેલા છે. દીપિકા, સતત ઘણા દિવસોથી આંકડા આવી રહ્યા છે હીટસ્ટ્રોકના, લૂ લાગવાના, ઝાડા ઉલટીના કેસો જે ગરમીના કારણે વધી રહ્યા છે અને લોકોને વારંવાર તંત્ર તરફથી કહેવામાં પણ આવે છે કે બપોરના સમયે બહાર ના નીકળો, ટ્રાફિક સિગ્નલ પણ બંધ કરવામાં આવે છે, ખાસ કરીને શહેરીજનો આ ગરમીને લઈને શું કહી રહ્યા છે? બિલકુલ હેત્વી, જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી ગરમીનો પ્રકોપ છે અને તેને કારણે અમદાવાદીઓ પરેશાન થઈ ગયા છે. સોમવારનો દિવસ છે અને સોમવારના દિવસે ખાસ કરીને તમામ લોકોને અહીં બહાર નીકળવાની જેને ફરજ પડે છે તે લોકોને નીકળવું જ પડે છે, એટલે કોઈ પણ કારણોસર જ્યારે તેઓ નીકળે ત્યારે ઠંડા પીણા અને ખાસ કરીને સિકંજી હોય કે લીંબુ શરબત હોય તેની મજા લોકો માણી રહ્યા છે અને આ ગરમીના માહોલમાં ઠંડક મેળવી રહ્યા છે. લગભગ 20 થી 25 લોકોને હું અત્યારે તેમની સાથે વાતચીત કરી ચૂકી છું, જોઈ ચૂકી છું કે જેઓ બહાર નીકળ્યા હોય અને તેમને લીંબુ શરબત પીવાની ફરજ પડી જ હોય, કારણ કે અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. હાઇડ્રેટ રહેવું ખૂબ જ જરૂરી છે ને તે એમ પણ એડવાઇઝરી જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આપવામાં આવી છે કે લીંબુ શરબત પીતા રહો, સાથે એવું હોય તો પાણીની બોટલ રાખો, કારણ કે હીટસ્ટ્રોકના કેસ વધી રહ્યા છે, લૂ લાગવાના કેસ વધી રહ્યા છે. સાંજે 6 વાગે પણ આપણે ઘરની બહાર નીકળીએ તો સાંજે 6 વાગે પણ સૌથી વધારે ગરમ પવન છે તેનો અનુભવ થાય, રાત્રે 8 વાગે પણ આ પ્રકારનો અનુભવ થાય છે, એટલે હીટવેવ છે તે સતત રહેશે, એટલે બને તો જ બહાર નીકળો અને કામ વગર બહાર ન નીકળવું તેવી ખાસ કરીને સૂચના પણ આપી દેવામાં આવી છે. કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું. શું નામ છે ને શું વ્યવસાય છે આપનો? મારું નામ પ્રવીણ છે. ગરમી તો બહુ જ્યાદા છે, બહુ તાપ લાગે છે. ગરમી વધારે છે અને આ ગરમી વચ્ચે, ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદીઓ છે પરેશાન થતા બિલકુલથી જોવા મળે છે, પરંતુ જેમ કહ્યું કે વ્યવસાય અર્થે બહાર નીકળવું પડે તો તે પ્રકારે નીકળવું જ પડે તેવી પરિસ્થિતિ લોકોની. બિલકુલ દીપિકા, આભાર માહિતી બદલ. આજ રોજ મળેલ માહિતી મુજબ આવનારા 5 દિવસો દરમિયાન તાપમાન 45 ડિગ્રી ટેમ્પરેચર રહે તે પ્રકારનું અનુમાન કરવામાં આવેલું છે અને રેડ એલર્ટ હીટ એક્શન પ્લાન અંતર્ગત એને ડિક્લેર કરવામાં આવેલું છે આવનારા 5 દિવસો માટે. કોર્પોરેશન દ્વારા આ રેડ એલર્ટને ધ્યાનમાં લઈને તમામ કન્સ્ટ્રક્શન સાઇટમાં જે લેબર છે તે બપોરના સમય દરમિયાન કામ ન કરે તે પ્રકારની સૂચના આપવામાં આવશે. સાથે સાથે જે કોઈ વ્યક્તિ ઓલ્ડ એજ ગ્રુપમાં છે કે જેને હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કોઈ પ્રેગ્નન્ટ લેડી છે, નાના બાળકો છે તે લોકો પણ
બપોરના સમય દરમિયાન બહાર જવાનું ટાળે તે યોગ્ય વિધાવર રહેશે. કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે હોસ્પિટલ દ્વારા આ પ્રમાણે જરૂરી સર્વિસીસ આપવા માટે કોર્પોરેશનની તમામ હોસ્પિટલમાં ડૉક્ટરની ટીમ કાર્યરત રહેશે. સાથે સાથે કોર્પોરેશનના 85 અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ સુવિધા સાંજના સમય દરમિયાન પણ મળી રહે તે પ્રમાણે લેટ ઇવનિંગ સુધી આ સેન્ટર ખુલ્લા રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. પાણીની પરબ અને પીપીપી લેવલે જેટલું મેક્સિમમ થઈ શકે તે તમામ જગ્યાએ છાશનું વિતરણનું કામગીરી થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે. અને આ સાથે સાથે ગાર્ડન વિભાગને તેમજ લાઇટ વિભાગને ગાર્ડન લેટ નાઇટ સુધી ખુલ્લા રહે તેમજ જે ફાઉન્ટેન કાર્યરત છે તે પણ તમામ કાર્યરત રહે તેટલું એન્શ્યોર કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. મુખ્યત્વે આવનારા 5 દિવસ દરમિયાન ટેમ્પરેચર 45 ડિગ્રી રહેવાની શક્યતા રહેલી છે, જેથી કરીને બાળકો હોય, વૃદ્ધો હોય, પ્રેગ્નન્ટ લેડી હોય, જે કોઈ વર્કર બહાર એન્વાયરમેન્ટમાં કામ કરી રહ્યા છે, બપોરના સમય દરમિયાન છાંયડામાં રહે તેવી એક અપીલ કરવામાં આવે છે. સાથે સાથે મુસાફરી દરમિયાન કે કોઈ વાહન ચાલક મુસાફરી કરતા હોય ત્યારે આઈધર દુપટ્ટો હોય, કેપ હોય કે અન્ય શરીરના ભાગોમાં સુતરાઉ કાપડથી ઢાંકેલું રહે તેવી એક પ્રકારની એક અપીલ કરવામાં આવે છે. મેક્સિમમ પ્રવાહીનો ઇન્ટેક કરવામાં આવે અને જો કોઈ પણ સિમ્પટમ્સ જણાય, માને કે હેડેક થઈ રહ્યું છે, ફીવર આવી રહ્યો છે, તો આવી કોઈ પણ કમ્પ્લેન જણાય તો રેસ્ટ કરવો અને ડૉક્ટરની સલાહ લેવીને નિદાન કરાવવું, સારવાર કરાવવું યોગ્ય જણાશે. જી, આ સિઝન દરમિયાન ફર્સ્ટ ટાઈમ 45 ડિગ્રી ટેમ્પરેચર રહે તે પ્રમાણે રેડ એલર્ટનું અનુમાન કરવામાં આવેલું છે. આવનારા દિવસોમાં કોર્પોરેશન દ્વારા હેલ્થ વિભાગની ટીમ, અન્ય વિભાગ જેમ કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ છે, લાઇટ ડિપાર્ટમેન્ટ છે, કન્સ્ટ્રક્શન સાઇટમાં એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે, આ તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે તેઓ લોકોને સૂચના આપવામાં આવેલી છે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે. મુખ્યત્વે હોસ્પિટલ અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અત્યારે મેઇનલી એક ઇમરજન્સીના ભાગરૂપે કામગીરી કરવામાં આવશે. હાલમાં હીટ રિલેટેડ ઇલનેસના કેસીસમાં શારદાબેન હોસ્પિટલ, એલજી હોસ્પિટલમાં ડાયરિયાના સિમ્ટમ્સ સાથે પેશન્ટ હાલમાં એડમિટ છે, જેની યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે સાથે વોટરબોર્ન ડિસીઝ બાબતે ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 1078 કેસીસ, જોન્ડિસના 107 કેસીસ, ટાઇફોઇડના 300 કેસીસ અને કોલેરાના 24 કેસીસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે. આ વસ્તુને ધ્યાનમાં લઈને જે તે પોલ્યુટેડ એરિયા હોય કે જે કમ્પ્લેન આવતી હોય તે જગ્યામાં મેક્સિમમ સેમ્પલ લેવાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અંદાજિત 3000 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે ચાલુ માસ દરમિયાન અને એ પૈકીના 88 જેટલા સેમ્પલ અનફિટ આવેલા છે. આ જ પ્રમાણે પાણીના મહત્તમ સેમ્પલ લેવામાં આવે અને ફૂડ રિલેટેડ એક્ટિવિટી કરવામાં આવે જેના પર કોર્પોરેશન દ્વારા ભાર મૂકવામાં આવેલો છે. જે કોઈ શેરડીના ધંધાકીય એકમ છે, શેરડીના રસ માટેના ધંધાકીય એકમ છે, કટફ્રૂટ્સના વેચાણ માટેના ધંધાકીય એકમ છે, પાણીપુરી છે, શિકંજી છે, બરફગુલા છે, આ તમામ પ્રકારના ધંધાકીય એકમ પર એક સઘન ચેકિંગ થાય અને જો બિનઆરોગ્યપ્રદ ખોરાક જણાય તો તેને નાશ કરવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. હીટ રિલેટેડ ઇલનેસીસ બાબતે મેં આપને અગાઉ વાત કરી એ પ્રમાણે વૃદ્ધ વ્યક્તિ હોય, પ્રેગ્નન્ટ લેડી હોય અને બાળકો હોય કે જે ખુલ્લા વાતાવરણમાં જો બહાર બપોરના સમય દરમિયાન આવશો તો તેમને હીટ સ્ટ્રોક, હીટ રિલેટેડ ઇલનેસ થવાની વધારે શક્યતા છે. આ પ્રમાણે બાળક જો બપોરના સમય દરમિયાન ઘરે રહે, સ્પેશિયલી આવનારા 2-3 દિવસો દરમિયાન, તો એ વધુ હિતાવહ જણાશે. જે કોઈ કોમર્શિયલ પ્રિમાઇસિસ હોય તો આઈધર કોઈ શેડ નીચે, કોઈ ઝાડ નીચે અથવા ગ્રીન કલરનું જે રૂફ કરવામાં આવતું હોય છે એવા એવી જગ્યાની નીચે રહે તે વધુ હિતાવહ જણાશે. બપોરના સમય દરમિયાન પાણીનો ઇન્ટેક, આઈધર પાણી છે, છાશ છે, તેનો વધારે પડતો ઉપયોગ કરવો યોગ્ય હિતાવહ જણાશે. સડનલી કોઈ વ્યક્તિ એસીમાં હોય
અને સડનલી બપોરના સમયે જો બહારના વાતાવરણમાં ન થાય તે રીતે રહેવું જોઈએ. જો કદાચ બહારના વાતાવરણમાં જવાનું થાય તો મીન ટાઈમ એસી બંધ કરીને અથવા કોઈ એક મિડલ ફેઝમાં રહે કે જેથી કરીને એક ઠંડકવાળા વાતાવરણમાંથી તરત એક 45 ડિગ્રી ટેમ્પરેચરમાં એક્સપોઝર ન થઈ શકે. આ પણ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવું છે. સાથે સાથે મેઇનલી આના સિમ્પટમ્સમાં થ્રોમ્બિંગ હેડેક જણાતો હોય છે કે ખૂબ જ પ્રકારનું હેડેક અને હાઈગ્રેડ ફીવર પણ આવવાની શક્યતા રહેલી છે. તો આવા કોઈ પણ ઇનિશિયલ સિમ્પટમ્સ જણાય તો તાત્કાલિક ધોરણે ડૉક્ટરની સલાહ અને આરામ કરવો એ ખૂબ જ હિતાવહ રહેશે. ઓકે. સાચવવું પડશે 25 તારીખ સુધી, કારણ કે અમદાવાદમાં 25 તારીખ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પારો 45 ડિગ્રી ઉપર જવાની પણ શક્યતા રહેલી છે. આવતીકાલે સૌથી ગરમ દિવસ હશે અમદાવાદ માટે, કારણ કે આવતીકાલે તાપમાન વધુ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માટે આ 3-4 દિવસ ઘરમાં રહેવાની હવામાન વિભાગ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા પણ વારંવાર કહેવામાં આવ્યું છે બપોરના સમય, ભર બપોરના સમય 12 થી 4 નો સમય જે છે તેને બહાર નીકળવાનું આ સમયમાં ટાળવું જોઈએ. ન્યૂઝ 18 પણ અપીલ કરી રહ્યું છે કામ સિવાય બહાર ન નીકળો, કારણ કે લૂ લાગવાના હીટસ્ટ્રોકના કેસીસ પણ સતત વધી રહ્યા છે. અને આવનારા 4 થી 5 દિવસ 25 તારીખ સુધી તાપમાન આ જ પ્રકારે પોતાનું જોર બતાવશે. તો હાલ મહત્વના સમાચાર પણ આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટથી 4 આતંકી ઝડપાયા હોવાની માહિતી છે. ગુજરાત એટીએસે 4 આતંકીઓની ધરપકડ કરી છે. ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે સામે. અમદાવાદ એરપોર્ટથી 4 આતંકી ઝડપાયા છે. ગુજરાત એટીએસે 4 જેટલા આતંકીઓને પકડી લીધા છે. આ ખૂબ જ મોટા સમાચાર જે કામગીરી સામે આવી છે. અમદાવાદ એરપોર્ટથી 4 જેટલા આતંકી ઝડપાયા છે એટીએસની આ સફળ કામગીરી, કે જેમાં 4 આતંકીઓને એટીએસે પકડ્યા છે. વિગતો આવી રહી છે સામે. અમદાવાદ એરપોર્ટથી 4 આતંકી ઝડપાયા છે. આતંકી સંગઠન ISUIC સાથે તેઓ સંકળાયેલા હોવાની માહિતી. નવીન અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. નવીન, વધુ અપડેટ શું? નવીન, વધુ માહિતી શું છે? અમદાવાદ એરપોર્ટથી 4 આતંકીઓને એટીએસે ધરપકડ કરી છે. આ 4 આરોપીઓ જે છે જેમાંથી 2 જે છે તે ઇસ્લામિક સ્ટેટ અને 2 શ્રીલંકનના હોવાનું સામે આવી રહ્યું છે. આ 4 આરોપીઓ જે છે આતંકીઓ જે છે તે કોઈ ઘટનાને અંજામ આપવા જવાના તે પહેલા જ ગુજરાત એટીએસની ટીમે એરપોર્ટથી તે લોકોને પકડી પાડ્યો છે અને તેમની પૂછપરછ હાથ ધરી છે. આ લોકો અલગ અલગ આતંકી સંગઠન જે છે તેની સાથે જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ આ લોકોનો આકા કોણ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તે માટે એટીએસની ટીમ અને જે ગુજરાત પોલીસની અન્ય એજન્સીઓ છે પણ અત્યારે પૂછપરછ કરી રહી છે. પરંતુ કહી શકાય કે એક મોટી સફળતા હાથ લાગી છે કે ગુજરાત એટીએસે એરપોર્ટથી 4 આતંકીઓની ધરપકડ જે છે તે કરી લીધી છે. નવીન, આજે 4 આતંકીઓ છે, ક્યાંથી આવી રહ્યા હતા અથવા તો ક્યાં જઈ રહ્યા હતા તેને લઈને કોઈ પ્રાથમિક માહિતી આવી છે સામે? જી, અત્યારે એ જ પૂછપરછ ચાલી રહી છે. એ લોકો એરપોર્ટ ઉપરથી ક્યાં જવાના હતા, તે લોકોનો ઈરાદો શું હતો, તે લોકોનો પ્લાન શું હતો, કારણ કે ગુજરાત એટીએસ તમામ લોકોની અત્યારે પૂછપરછ કરી રહી છે. જો કે ડીજીપી જે છે 4 વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, તેની અંદર વધુ માહિતી સામે આવશે કે 4 આતંકીઓ જે છે તે કઈ જગ્યા જવાના હતા અને આ લોકોનો પ્લાન ખરેખર કયા પ્રકારનો હતો, કારણ કે આની અંદર 2 જે છે ઇસ્લામિક સ્ટેટ અને 2 શ્રીલંકન જે છે તે પણ સામે આવી રહ્યું છે. એટલે કે તમામ લોકોને અત્યારે અલગ અલગ દિશાઓમાં પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી છે. બિલકુલ નવીન, હાલ તેઓ પાસેથી કોઈ શંકાસ ખાસ જે નવીન, આભાર માહિતી બદલ. તો જે રીતની અપડેટ આવી રહી છે સામે, એટીએસે 4 આતંકીઓને પકડ્યા છે, હાલ પૂછપરછ તેઓની કરવામાં આવી રહી છે. તેઓ ક્યાંથી આવ્યા હતા, ક્યાં જઈ રહ્યા હતા તેને લઈને પણ વધુ માહિતી ટૂંક જ સમયમાં સામે આવશે. પરંતુ મોટી ખબર, અમદાવાદ એરપોર્ટથી 4 આતંકી ઝડપાયા.